વિશ્વમાં કોરોનાની ચોથી લહેરના કારણે ભય ફેલાઈ રહ્યો છે. વિશ્વના ઘણા મોટા દેશોમાં કોરોનાને કારણે હાલત ખરાબ થઈ રહી છે, ત્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને તેની સાથે તકેદારી રાખવી જોઈએ અને જરૂરી આગવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા તેમજ વિસાવદર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને સદસ્યો દ્વારા વિસાવદર સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં ઓક્સિજન પ્લાન્ટ અને વોર્ડની મુલાકાત કરી હતી અને કોઈપણ જાતની ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. અહેવાલ કોશિકપુરી ગોસ્વામી, વિસાવદર. આજે વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સભ્યો સાથે હોસ્પિટલની મુલાકાત કરી. સમગ્ર વિશ્વના ઘણા દેશોની અંદર કોરોનાએ ખરડો લીધો છે, ત્યારે આપણા દેશમાં કોરોનો ના આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને અમારા વિસ્તારમાં કોરોના ભક્તિ સારો ન કરે એવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. તેમ છતાં જો કોરોનાનો વધારો થશે તો અમે અમારા મત વિસ્તારની અંદર અહીંયા વિસાવદર સીએચસીની મુલાકાતે આવ્યા છે. અહીંયા અમને મળવા પાત્ર થતી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 48 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કર્યો છે. એવી જ રીતે ભેસાણની અંદર સીએચસીમાં 48 લાખ રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કર્યો છે. એવી જ રીતે બિલકા સીએચસીની અંદર પણ 48 લાખ રૂપિયાના ખર્ચે મારા મત વિસ્તારના 3-3 સીએચસીની અંદર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા છે. ભગવાન કરે ને કોરોના ન આવે, પણ આવે તો અમારો મત વિસ્તારમાં અમારા 3 સીએચસીની અંદર અને વિસાવદરમાં ખાસ અમે તમામ વસ્તુને પહોંચી વળીએ એટલા માટે અમે આજે મુલાકાત લીધી અને ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરી અને એની પણ વ્યવસ્થા જોઈ, હોસ્પિટલમાં શું ઘટે છે એનું પણ અમે આગોતરું આયોજન કર્યું છે. એટલે અમે સૌ સાથે મળીને આજે હોસ્પિટલની મુલાકાત લેવાની. વંદે માતરમ.